ધોરણ 4 વિદ્યાર્થી ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 9 આજે ચાલુ કરશે પ્રકરણ 14 સ્માર્ટ 4 એમાં પુસ્તકમાં પાના નંબર 167 છે એના ઉપર આપણે નાટકનો ચાર્ટ આપ્યો છે હવે એમાં નાટકના ચાર્ટમાં શું છે આ ત્રિકોણ આપ્યું છે એક ત્રિકોણ બરાબર 3 ગણવાના બાળકો એક ત્રિકોણ બરાબર 3 બાળકો ગણવાના હવે આપણે બાળકોની સંખ્યા આપી છે અભિનય કરતા પછી કપડાં એકત્ર કરતા સંગીત વગાડતા અને સેટ તૈયાર કરનાર નાટક કરે એટલે સેટ તૈયાર કરવો પડે નાટક માટે એટલે તો હવે જો અભિનય અભિનયમાં કેટલા 3 ત્રિકોણ છે 3 ત્રિકોણ એટલે એક ત્રિકોણ બરાબર 3 બાળક તો 3 8 24 જો અરે આ 1 બરાબર 3 બાળકો તો 3 છે એટલે 3 9 બાળકો અહીંયા 2 છે તો 3 2 6 બાળકો અહીંયા 4 ત્રિકોણ છે એટલે 3 4 12 3 6 12 બાળકો ને અહીંયા 2 છે એટલે 3 2 6 એટલે સમજો કે અભિનય કરવા માટે 9 બાળકો છે પછી કપડાં એકત્ર કરવાવાળા 6 બાળકો છે સંગીત વગાડનાર બાળકો 12 છે અને સેટ તૈયાર કરનાર બાળક 6 છે હવે આના ઉપરથી આપણે અહીંયા પ્રશ્નો આપ્યા છે એનો આપણે જવાબ લખવાનો છે તો શું કહે છે કે નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે તો આપણે ચાર્ટમાં જો તો નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે 9 હવે બીજો પ્રશ્ન છે સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે સેટ તૈયાર બાળકો વધારે છે કે અભિનય કરનાર બાળક વધારે છે તો અભિનય કરનાર બાળકો વધારે છે એટલે આપણે નામ લખવાનું છે અભિનય પ્રશ્ન ત્રીજો છે મોટા ભાગના બાળકો શું કરી રહ્યા છે તો મોટા ભાગના બાળકો કેટલા બાળકો પહેરવા માટે કપડાં મોટા ભાગના બાળકો શેટ તૈયાર કરે છે અને સંગીત કારણ કે સંગીતમાં 12 બાળકો છે એટલે 12 બાળકો છે એટલે સંગીત વગાડનાર બાળકો મોટા ભાગના બાળકો સંગીત વગાડવાના હવે ચોથો પ્રશ્ન છે કેટલા બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે તો આપણે ચાર્ટમાં આપેલ છે કપડાં એકત્ર કરવાવાળા તો એમાં છે 6 બે ત્રિકોણ એટલે 3 2 6 તો કેટલા બાળકો એકત્ર કરી રહ્યા છે કપડાં તો 6 તો આ ચાર્ટ મેં દોરીને બતાવ્યો છે પ્રશ્નના જવાબ પણ લખ્યા છે તો તમારે નવા પાને નવું પ્રકરણ 14 કરીને સ્માર્ટ ચાર્ટ લખી અને તમારા નોટમાં લખવાનું છે થેન્ક યુ સંગીત વગાડે છે એમ લખી સંગીત વગાડે છે ત્રીજાનું વગાડે છે વગાડે છે